શ્રીમદ્દુર્ગપુરાધિપસ્ય સદને સ્વચ્છે વિશાલાંગણે પ્રોતુંગે મણિરત્નહેમરચિતે સિંહાસને સંસ્થિત મુક્તાનંદમુકુંદમુખ્યમુનિભિ ભક્તૈ ગૃહસ્થૈરપિ રેજે સંપરિવેષ્ટિતો હરિરજ સ્તારાવિરિન્દુર્યથા ધ્યેયં સદા પરિભવગ્નમભીષ્ટદોહં તીર્થાસ્પદં શિવવિરંચિનુતં શરણ્યં ભૃત્યાર્તિહં પ્રણતપાલભવાબ્ધિપોથં વંદે મહાપુરુષદે ચરણારવિંદં નારાયણો નીલકંઠ સ્વામી નારાયણો હરિ હરે કૃષ્ણ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ શ્રૂયતાં દેવદેવેશ સ્વામી નારાયણ પ્રભો તદીયૈનાવધાનેન કથયિષ્યે શુભાકથા શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી નરનારાયણાય નમો નમઃ ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના નામ મંત્ર અને ઉપાસનાના બળની કથા નિષ્કુળાનંદ સ્વામી કહે છે. સ્વામી આખું લિસ્ટ રજૂ કર્યું છે કે કેવા કેવા સિદ્ધો તપસ્વીઓ મહર્ષિઓ બ્રહ્મર્ષિઓ પણ ભૂલ કરી બેઠા છે. મન ભલભલાને દગો દે છે. મન ક્યારે પણ કોઈને વશ થતું જ નથી, એનો વિશ્વાસ કરાય નહીં. છેલ્લી અવસ્થા સુધી, છેલ્લા શ્વાસ સુધી મનનો વિશ્વાસ ન કરાય. શત્રુનો વિશ્વાસ કરાય પણ મનનો નહીં. હવે સ્વામી અહીં આગળ બે ઋષિની વાત કહે છે, વશિષ્ઠ અને વિશ્વામિત્ર. બહુ ધુરંધર ઋષિઓ, ધરતી ધ્રુજાવે એવા મહર્ષિઓ હતા. વશિષ્ઠ ઋષિનો શિષ્ય હતો નિમિ રાજા. જોજો મન ક્યાં દગો દે છે. નિમિ રાજાએ ગુરુને કહ્યું, મારે યજ્ઞ કરવો છે. વશિષ્ઠ રાજી થયા. એટલે નક્કી કર્યું, તૈયારી થઈ ગઈ, મુહૂર્ત આપ્યું અને નિમિ રાજાને ત્યાં આવી ગુરુદેવ વશિષ્ઠે એનું કાંડું બાંધ્યું અને યજ્ઞનું શરૂઆતનું જે વિધિવિધાન હોય એ શરૂ કરાવી અને પછી કહે છે, સાંભળ. ચેલો ચમક્યો, સાંભળ
તે મને આમંત્રણ આપ્યું યજ્ઞનું. એ પહેલાં મને ઇન્દ્રે આમંત્રણ આપેલું છે સ્વર્ગમાં, એટલે હું પહેલો ત્યાં જઈશ, સ્વર્ગમાં ઇન્દ્રનો યજ્ઞ પૂરો કરાવી અને પછી હું તારે ત્યાં આવીશ અને આ યજ્ઞવિધિ પૂરો કરાવીશ, ત્યાં સુધી તારે મારી રાહ જોવાની. અને ગુરુદેવ સ્વર્ગસ્થ થઈ ગયા, સ્વર્ગમાં જતા રહ્યા યજ્ઞ કરાવવા. નિમિ રાજા બહુ જ્ઞાની હતા, આવા વશિષ્ઠ જેવાના શિષ્ય કંઈ જેવા તેવા હોય. એણે વિચાર કર્યો, ગુરુદેવ સ્વર્ગમાં ગયા છે, સ્વર્ગમાંથી ક્યારે પાછા આવે? સ્વર્ગમાં જાય એનું કોઈ નક્કી જ નહીં ને, અને શરીર આયુષ્ય એનું કોઈ નિર્ધાર નહીં. ધર્મનું કાર્ય બાકી રહી જાય એ તો ઠીક નહીં. એટલે હું મારા ગુરુને દક્ષિણા જે આપવાની છે તો આપીશ, પણ યજ્ઞ પૂરો કરાવી લઉં. બીજા ભૂદેવોને બોલાવ્યા, ભૂદેવો આવી ગયા અને યજ્ઞ ચાલુ થઈ ગયો. યજ્ઞ યજ્ઞમય જંત અને જય જય કાળ સાથે યજ્ઞ, એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, કેવા હશે નિમિ રાજા? ધર્મનું કામ તત્કાળ કરવું. આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે ને કે ધર્મનું કામ તત્કાળ કરવું, અને સાથે સાથે બીજી આજ્ઞા કરી છે, વ્યવહારનું કામ, હા, શિક્ષાપત્રી રોજ વાંચજો, ગમે એવી ઠંડી પડે પણ શિક્ષાપત્રી. અરે આવા હો ધનુર્માસ જાય પણ શિક્ષાપત્રી વાંચવાની ભૂલાય નહીં, એ ધ્યાન રાખજો. એટલે વ્યવહારનું કામ વિચારીને કરવાનું. વ્યવહારમાં શું આવે? ધંધા, દુકાન, રોકાણ, લગ્ન, આ બધું વ્યવહારમાં આવે છે. એ વિચારીને કરવાનું, એમાં ગાંગા ન થવાય. ગાંગા એટલે અમારો કાઠિયાવાડી શબ્દ છે, ગાંગા એટલે ઉતાવળા ન થવાય. પણ ધર્મના કામમાં ઉતાવળા થવું થાય છે, કાલ જઈશું પણ કાલ ડોગલા ડૂલ થઈ જાય તો. નિમિ રાજા કેવો જ્ઞાની હશે, ગુરુની આજ્ઞા ઉલ્લંઘીને. ગુરુએ કહ્યું તો મારી રાહ જોજે, છતાં રાહ ન જોઈ અને યજ્ઞ પૂરો કરાવ્યો. છેલ્લો વિધિ ચાલતો હતો, આવાહનમ ન જાનામી ન જાનામી દવાર્ચનમ દેવાર્ચનમ ન જાના, અને ત્યાં ગુરુ આવ્યા ધામધૂમ કરતા. ઓહ, આ શું, મેં તને ના પાડી તે રાહ જોજે, છતાં તે યજ્ઞ પૂરો કરાવી નાખ્યો, મરી જા, બોલો. અને ચેલો મરી ગયો. આટલી તો તાકાત છે, ઘરમાં ઘણા કહેતા હોય છે વાહ મરી જા, કોઈ મરતું નથી, પણ આટલી શક્તિ, તારું મૃત્યુ થઈ જાઓ. અને નિમિ રાજાનું મૃત્યુ થઈ ગયું. કારણ, ચેલાએ તો યજ્ઞ કરાવ્યો હતો, કોઈ પાપ તો નહોતો કર્યો ને, પુણ્ય કાર્ય કર્યું હતું, છતાં એને મારી નાખવાનું કંઈ કારણ? ચોખ્ખી વાત છે ભાઈ, કારણ દીવા જેવી વાત છે, જાજુ કહેવાય નહીં. ભૂદેવોની આ બ્રહ્મર્ષિઓની કથા, આ દક્ષિણા મારા હાથમાંથી ગઈ, આ કારણે ચેલાને મારી નાખી. ચેલાએ તો સંકલ્પ કર્યો હતો કે મારે દક્ષિણા આપવાની જ છે ગુરુને, પણ એને બે બાજુથી લાડવો લેવો હતો. સ્વર્ગમાંથી એ લેવો હતો દક્ષિણા, અને અહીંથી લેવી હતી, એટલે ચેલાને કહેલું મારી રાહ જોજે. પણ ચેલાએ તો યજ્ઞ પૂરો કરાવ્યો બીજા ભૂદેવ પાસે, એટલે લોભાવિષ્ટ મન, લોભથી
વ્યાકુળ બનેલા મનથી એણે શાપ આપી દીધો, પણ જો જેવા ગુરુ એવા ચેલા, જેવા વડ એવા ટેટા અને જેવા બાપ એવા, પણ નક્કી નથી હોતું હવે. કહેવત પ્રમાણે કદાચ જૂના જમાનાનું હશે. હવે વશિષ્ઠના શિષ્ય નિમિ એને કહે છે તારું મૃત્યુ થઈ જાવ, અને નિમિ જ્યાં પડ્યો ને પડતા પડતા કહે છે ગુરુદેવ તમે ત્યારે સ્વર્ગમાં જાઓ, તમારું મૃત્યુ થઈ જાઓ. જેવા ગુરુ એવા ચેલા, ગુરુએ મરી ગયા, વશિષ્ઠનું મૃત્યુ થઈ ગયું. લોભ છે ને એ કોનો બાપ થાય? લોભ પાપસ્ય કારણમ, પાપનો બાપ લોભ. જો એ વખતે ભૂદેવોમાં કેવી તાકાત હતી, મંત્ર બોલી અને યજ્ઞાવશિષ્ટ પાણી નિમિ ઉપર છાંટ્યું, નિમિ બેઠો થઈ ગયો. અને તરત જ ભૂદેવોને કહ્યું ગુરુના શાપથી મારું મૃત્યુ થયું છે, મારે જીવવું નથી, પણ મારે જગતને પ્રેરણા આપવી છે કે જે થવું હોય એ થાય, પણ ધર્મનું કામ તત્કાળ કરવું, એના માટે કંઈક કરો, હું પ્રેરણા કાયમ આપી શકું આ જગતને. એટલે ભૂદેવોએ નિમિ રાજાને માણસના પોપચામાં નિવાસ આપ્યો. એટલે પોપચું વારે વારે પડે છે, એટલે પહેલાં એમને એમ કોડાની જેમ સીધું જ રહેતું હશે, પણ પછી એ પોપચામાં નિવાસ આપ્યો એટલે પોપચું કાયમ બંધ થાય, કાયમ બંધ થાય. એને શું કહેવાય? એકવાર પોપચું બંધ થાય અને વળી બીજી વાર બંધ થાય એટલા સમયગાળાનું નામ નિમેષ. એટલે નિમિ રાજા વારે વારે પોપચું બંધ કરાવી અને યાદ આપે છે ક્યારે આંખડી મીચાઈ જશે, ખબર નહીં પડે આ પોપચું ક્યારે કાયમ માટે બંધ થઈ જશે, માટે ધર્મનું કામ તત્કાળ કરી લેવું. કેને કલો ભે પાડ્યા, નિષ્કુળાનંદ સ્વામીના શબ્દ છે. કેને કલો ભે પાડ્યા, કોને કામે લીધે લાજ. હવે આવે છે વિશ્વામિત્રની કથા. વિશ્વામિત્ર ઋષિ છે, પણ મૂળ એક ક્ષત્રિય હતા. એ ઈચ્છા થઈ ગઈ મારે બ્રાહ્મણ થવું છે. શું તપ કર્યું એમણે? અગાધ તપ કર્યું, બહુ તપ કર્યું. મારે બ્રહ્મર્ષિ થવું છે. એના તપશ્ચર્યાથી મોટા મોટા ઋષિ પરિવારોએ મંડળોએ એમને પદવી આપી દીધી રાજર્ષિ. રાજર્ષિ, રાજાઓમાં પણ ઋષિ બની શકાય, રાજર્ષિ નહીં, મારે બ્રહ્મર્ષિ થવું છે. બહુ તપ કર્યો, બહુ તપ કર્યો, બ્રહ્મર્ષિ થવું છે. તો બધાએ મોટા મોટા એ વખતે જે કોઈ બ્રહ્મકુળના આગેવાનો હશે એણે કહ્યું તમારે બ્રહ્મર્ષિ થવું હોય તો વશિષ્ઠની સહી જોઈએ. ગુરુ વશિષ્ઠ માન્યતા આપે તો તમે બ્રહ્મર્ષિ બની શકો, એ સિવાય નહીં. બહુ તપ કરી અને વશિષ્ઠની પાસે જાય અને વશિષ્ઠ તરત બોલાવે, આવો રાજર્ષિ, અને છટકે કમાન ક્રોધથી, એવી છટકે, એવી છટકે ને તે વશિષ્ઠનો એક દીકરો મારી નાખીને જતા રહે. વળી પાછું તપ કરે, પછી પાછા મળવા જાય. ત્યારે તરત વશિષ્ઠ બોલાવે, આવો રાજર્ષિ, અને બીજો દીકરો મારીને ભાગી જાય. આવા તો વશિષ્ઠના 100 દીકરા સંહાર્યા. ક્રોધને કઈ માપ હોય છે? ક્રોધ એ ક્ષણિક હોય, પણ એનું પરિણામ
આખી જિંદગી હોય ભોગવવું પડે છે. એક દિવસે પાછા આવ્યા, રાત્રે આવ્યા વિશ્વામિત્ર વશિષ્ઠના આશ્રમમાં. રાત્રિના સમયે આવ્યા, પૂનમનો દિવસ હતો અને વશિષ્ઠ અને એમના પત્ની ખુલ્લામાં ચાંદનીમાં બેઠેલા રાત્રે. કોણ જાણે આજે તો શું ચલાવવાના હશે હથિયાર કોના ઉપર, દીકરા તો હોમારી નાખ્યા. રાત્રિના સમયે આવ્યા છે અને વશિષ્ઠ અને એના પત્ની પૂર્ણિમાના ચંદ્રની ચાંદનીમાં બેઠેલા વાતો કરે વાતો કરે. શીખવા જેવું છે, ક્યારેક શાંતિથી બેસીને વાતો કરવી. વાતો કરે એમાં પત્ની કહે છે વશિષ્ઠને, પતિદેવ આ આકાશમાં ચંદ્ર કેવો ખીલ્યો છે, એની કેવી સુંદર ચાંદની છે. અને વશિષ્ઠ કહે છે આહા, જેવું વિશ્વામિત્રનું તપ છે એવી આ ચંદ્રની ચાંદની છે. અને પેલો વિશ્વામિત્ર સાંભળી ગયેલો, હાથમાં હથિયાર લઈને આવેલો રાજર્ષિ, એણે આ સાંભળ્યું, ઓહો મારા તપની આટલી બધી કદર છે અમને. હથિયાર ફેંકી અને વશિષ્ઠના ચરણમાં દંડવત કર્યા અને વશિષ્ઠ કહે છે આવો બ્રહ્મર્ષિ. ક્યારે પદવી મળે ખબર છે ને, પગમાં પડો ત્યારે. હથિયાર લઈને જાઓ એમાં પદવી ન મળે. એ બધા ડોક્ટરેટ કહેવાય, બાકી ડોક્ટર ક્યારે થવાય, એ તો કેટલું તપ કરો ત્યારે. શીખવા જેવી કથા. નિષ્કુળાનંદ સ્વામી કહે છે વિશ્વામિત્રમાં કેટલી તાકાત હતી સાંભળજો. એમના એક ચેલાને, એ જરા પછાત વર્ગનો હશે, એને યજ્ઞ કરાયો અને ચેલાને સદેહે સ્વર્ગમાં મોકલ્યો. એટલે ઇન્દ્ર કહે છે નહીં આવવા ન મળે, સદેહે ન અવાય, મરી જાવ તો જ સ્વર્ગમાં અવાય, સદેહે ન અવાય, મારે મોકલવો છે. વિશ્વામિત્ર કહે છે મારે મોકલવો છે મારા શિષ્યને સ્વર્ગમાં, નહીં આવવા દઉં. ઇન્દ્ર ના પાડી, ધક્કો માર્યો. એટલે પેલો કહે છે એ ગુરુ હું તો પડ્યો. તો પડે સાનો, અધર રહે, તારા માટે બીજું સ્વર્ગ બનાવી દઈશ, તારા માટે બીજું સ્વર્ગ બનાવીશ. અને પેલો અધર રહ્યો, ન સ્વર્ગમાં ન ધરતી ઉપર, એનું નામ પડ્યું ત્રિશંકુ. આટલી તાકાત, પણ ક્રોધને જીતી ન શક્યા. વશિષ્ઠમાં આટલી શક્તિ છતાં લોભને જીતી ન શક્યા. જિંદગીમાં સુખી થવું હોય ને તો યાદ રાખવાનું, ભલે આપણી જે ઉંમર હોય, ગ્રસ્તમાં હોઈએ, જે સ્થિતિમાં હોઈએ, પણ સુખી થવું હોય તો આટલું યાદ રાખવાનું, શાંતિ અને સંતોષ એ સુખના પૂર્ણ વિરામ છે. યાદ રહેશે ને, શાંતિ અને સંતોષ એ સુખના પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ એટલે વાક્ય પૂરું થાય ને, જ્યાં શાંતિ ને સંતોષ જેના જીવનમાં હશે ને ત્યાં જ સુખનો પૂર્ણ વિરામ. નિષ્કુળાનંદ સ્વામી હવે મૂળ વાત ઉપર આવે છે. સ્વામી કહે છે આવા મોટા મોટા સિદ્ધો અને મહર્ષિઓ એને પણ જુઓ ને કેવી દશા થઈ છે, પણ એ સહુની મોટપ ન ગઈ. જે એની મોટપ ગઈ નહીં એવા ને એવા રહ્યા. આજે પણ આપણે વશિષ્ઠ ને ઋષિ જ કહીએ છીએ ને, એ પૂજાય છે, એની મોટપ ગઈ નહીં. કારણ શું? મોટપ ન ગઈ મોટા તણી, તે નારાયણ ના નિશ્ચય કરી, અતિશય બળ આશ્રયનો તેણે સંશયને લીધા હરી. આશ્રયનું બળ,
મોટું પાત્ર હોય ને, દેગડું, દૂધનું, દૂધનું મોટું દેગડું હોય અને એમાં 50 લિટર દૂધ ભર્યું હોય અને દેગડું કદાચ આડું થઈ જાય તોય પણ 20 લિટર તમાય બચી જ જાય, અને ગ્લાસ આડો થાય તો શું બચે? આપણું તપ કેટલું, આપણી સાધના કેટલી, ગ્લાસમાં માંડ ભરાય એટલે તો એ હાંચવો આડો થઈ જાય, શું પીશો? પેલું દેગડું આડું થાય ને, આ ઋષિ મહર્ષિઓનું તપ અને સાધના દેગડા જેવી હતી. એ જરાક ઝૂક્યો તો પણ એમાં ઘણું બધું દૂધ બચી ગયું. સ્વામી કહે છે એણે ભગવાનનો આશ્રય નહોતો છોડ્યો, આ પરિસ્થિતિ હતી છતાં પણ ભગવાનની ભક્તિ ઉપાસના એણે ક્યારે પણ જવા ન દીધા, તો માટે એ તરત જ એના મૂળ રોડ ઉપર આવી ગયા. નહીં ક્યાંક એક્સિડન્ટ થાય ને પછી બીજે દાડે સમાચારમાં આવે વાહન વ્યવહાર રાબેતા મુજબ થઈ ગયો, એટલે આ બધા રાબેતા મુજબ પાછા મોક્ષના માર્ગે ચડી ગયા. માટે હે ભક્તજનો, ભગવાનની આગળ હાથ જોડીને નમ્ર બનીને એ ઉપાસના અને એ ભક્તિ ક્યારે પણ છોડવી નહીં. અનેક દૈવી અને આસુરી ઉધાર પામી ગયા, ઉધરી ગયા એ ભગવાનના આશ્રયના પ્રતાપે. સ્વામીના જ શબ્દો છે, મંગળમૂર્તિ શ્રીજી મહારાજની, મહાનિધિ મંગળ રૂપ, જાણે અજાણે જે આશરે તાય તે થાય શુદ્ધ સ્વરૂપ. જાણે અજાણે એનો આશરો કરે ને એ શુદ્ધરૂપ બની જાય. કચ્છની એક ઘટના છે, કચ્છમાં એક વિસ્તાર છે વાગડ. વાગડ પાછી બે છે કચ્છમાં, એક નાની વાગડ, બીજી મોટી વાગડ. આ મોટી વાગડમાં બનેલી ઘટના છે. એક ખેડૂત હરિભક્ત ખેતરમાંથી ઘેર આવતા હતા સાંજના સમયે, ગાડું જોડેલું, ગાડામાં બેઠેલા. રસ્તામાં એણે જોયું કોઈક માણસ ચીસો પાડતો હતો રસ્તામાં, પડખે પડ્યો પડ્યો, એટલે દયા આવી ગઈ. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, ભગવાનનો આ સ્વભાવ છે તો એના ભક્તનો સ્વભાવ દયાળુ જ હોય ને. દયા આવી ગઈ, ગાડું ઊભું રાખ્યું, નજીકમાં ગયા તો ઓળખ્યો, ઓહો આ તો અમારા ગામનો જ આહીર છે. શું થાય છે? બસ ભયંકર પેટમાં ચૂંક આવે છે ને, વેદના થાય છે, એટલે ઊંચકી અને ગાડામાં નાખ્યો, ચાલ હું તને તારે ઘેર પહોંચાડી દઉં. સંધ્યા સમય ને, એટલે ભક્તને શું યાદ આવે? સંધ્યા સમય યાદ રાખજો, શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને શું કહ્યું છે, દરરોજ સંધ્યા સમયે ભગવાનના મંદિરમાં જવું. ખેડૂત હોય, ધંધો કરતા હોય તો સંધ્યા સમયે ન પહોંચી શકાય, તો સંધ્યા સમયે શું કરવો? જ્યાં હોઈએ ત્યાં જય સદગુરુ સ્વામી ભગવાનનું ભજન કરવાનું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા ગાડું ચાલ્યું જાય છે, ત્યાં પેલો આહીર ગાડામાં પડ્યો પડ્યો બૂમો પાડે, ભગત! કોક બે ભયંકર રાક્ષસ કાળા ડગલા વાળા ગાડાની પાછળ પાછળ ચાલ્યા આવે છે અને વાતો કરે છે, આ ગાડાને આપણે નહીં અડાય, એ ગાડાથી નીચો ઉતારે પછી લઈ જઈએ. આવું બોલે છે અને આ હરિભક્તિએ જાણી લીધું કે એનો અંતકાળ આવ્યો છે, આને જિંદગીમાં ભજન કર્યું નથી, જમ લેવા આવ્યા છે. તો એના સગાને ખબર પડી ગયેલી કે તમારા ભાઈ માંદા પડ્યા છે, એ લોકો લેવા આવતા હતા ને ભાગોળમાં, ગાડા પાસે ભેગા થયા, એટલે હરિભક્તિ કહ્યું મારી વાત માનશો, જો આ જીવવાનો નથી, એના શરીરના લખણ એમ કહે છે, તો જરા મારા ઘર પાસે ગાડું લઈ જાઉં અને મારા ઘેર કંઠી પડી છે ને આને બાંધી દઉં તો આ જીવની સદગતિ થાય. પણ સગા, ઓહો ઘણા સગા શત્રુ હોય છે,
પેલું પાકિસ્તાનના શત્રુને તો પહોંચી વળાય, પણ સગાના શત્રુને પહોંચવાનું બહુ તકલીફ થાય. એટલે એના સગા શું કહે છે ખબર છે? ના, સ્વામિનારાયણની કંઠી બાંધીએ તો બગડું જાય, સ્વામિનારાયણની કંઠે ના બંધાવાય, તમારે હું જવાનું. એમ કરીને બધા ભેગા થઈ ગાડાથી નીચે ઉતાર્યો ડોગલા ડોલ, તરત જ જમ લઈ ગયા એને. સ્વામિનારાયણ ભગવાનનું નામ લેતો તો એક સત્સંગી તો એના ગાડાને જમદૂત અડી નહોતા શકતા. માટે નિષ્કુળાન સ્વામી આપણને આ બળ પ્રેરે છે, કોઈ પણ સંજોગોમાં ભગવાનની ભક્તિ અને ઉપાસના એ અવિચળ અને કાયમ રાખવી. સ્વામિનારાયણ ભગવાન.